તો આજે યુટ્યુબમાંથી અમારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે ફાઇનલી. ખૂબ જ ટૂંકા સમયગાળામાં તમારા બધાના સાથ અને સહકારથી તમે જે મારા વિડીયોને વધાર્યા છે, જે જોયા છે મારા વિડીયોને, તો હજી મારી ચેનલને 1 વર્ષ નથી થયું, છતાં પણ મારી ચેનલનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે, આજે જ આવી ગયું છે. અને 2 જ મહિનાની જ્યારે મેં ચેનલની શરૂઆત કરી હતી, તો 2 જ મહિનાની અંદર મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી અને આજે મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે. યુટ્યુબ તરફથી ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે, અને આજે બહુ જ ખુશીનો દિવસ છે. તો સેલિબ્રેશન કરવાનું હતું આજે, તો મારા ફ્રેન્ડ છે, મારા સબસ્ક્રાઈબરને બધા એ સેલિબ્રેશન કરવાનું હતું, કારણ કે પહેલું પેમેન્ટ હતું તો સેલિબ્રેશન કરવાનું હતું, પણ આજે સેલિબ્રેશન શક્ય નહોતું. આજે એ જગ્યા ઉપર આવી ગયો છે જ્યાંથી મારી યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ હતી, મારી જર્નીની શરૂઆત થઈ હતી, અને આ એ જ જગ્યા છે, આ સહસ્ત્રલિંગ તળાવ જે પાટણમાં આવેલું છે. તો આ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવથી જ મારી ચેનલની શરૂઆત થઈ હતી અને આ મારો પહેલો વિડીયો હતો, જે ચાવડા વ્લોગ્સ નામે જે ચેનલ અમે બનાવી હતી તેનો પહેલો વિડીયો અમે સહસ્ત્રલિંગ તળાવનો અંદર અપલોડ કર્યો હતો અને એ વિડીયો ખૂબ જ લોકોને ગમ્યો હતો. તો આજે ફરીથી જ્યારે મારું પહેલું પેમેન્ટ આવ્યું છે, તો ફરીથી એ જગ્યા ઉપર હું આવ્યો છું અને આજે બહુ જ ખુશીનો દિવસ છે અમારા માટે, કેમ કે અમારું ફર્સ્ટ પેમેન્ટ યુટ્યુબમાંથી આવી ગયું છે ખૂબ જ ટૂંકા સમયગાળામાં. તો જે પણ ચેનલ બનાવવા માગે છે, તો ચેનલ કઈ રીતે ક્રિએટ કરવી, ચેનલમાં વિડીયો કઈ રીતે અપલોડ કરવા, એનું થંબનેલ કઈ રીતે સેટ કરવું, ટેક્સ્ટ કઈ રીતે યુઝ કરવા અને કન્ટેન્ટ કેવું રાખવું, તો તમારે જો એની જાણકારી જોઈતી હોય તો મને આ વિડીયોમાં કોમેન્ટ કરજો, હું તમને એકદમ સરળ ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં તમને સમજાવીશ. ચેનલ મોનેટાઇઝેશનથી લઈને યુએસ ટેક્સ જે ફોર્મ ફિલઅપ કરવાનું આવે છે, એડસન્સ એકાઉન્ટ બનાવવાનું આવે છે, ચેનલ ક્રિએટ કરવાની આવે છે, કઈ કઈ એપ્લિકેશનો યુઝ કરવાની આવે છે, સિમ્પલ રીતે સરળ ભાષામાં સમજાવીશ તમને. જરૂરથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો તો હું તમને ચોક્કસ એ વિડીયોમાં તમને સમજાવીશ. તો આજનો દિવસ તો મારા માટે સેલિબ્રેશનનો દિવસ હતો, પણ તમે જાણો છો કે ગુજરાતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે કે જેના કારણે અમે અમારું સેલિબ્રેશન કેન્સલ રાખ્યું છે. અમારું પહેલું પેમેન્ટ આવ્યું છે તો આજે કેક કટિંગ ને બધું કરવાનું હતું, પણ એ થઈ શક્યું નહીં, કેમ કે રાજકોટમાં બહુ જ દુઃખદ ઘટના ઘટી ગઈ, કે નાના ભૂલકાઓ ને બધા જીવતા સળગી ગયા છે, તો એના કારણે અમે સેલિબ્રેશન નથી કર્યું અને એમની આત્માને ભગવાન શાંતિ આપે. બાકી તો તમે જ જવાબદાર છો, કેમ કે કોઈ પણ ઘટના બને છે તો તમે જ્યાં સુધી તમારી નજરમાં હો તો એને અટકાવો, ભલે સામેવાળાને ખોટું લાગવું હોય તો લાગે, પણ તમારે જ અટકાવવું જોઈએ. જો તમારા અટકાવવાથી કોઈની જિંદગી બચી જતી હોય તો બચાવવી જોઈએ. હવે તમે એક વાતની પ્રતિજ્ઞા કે જે તમારી ચેલેન્જ એવી લઈ લેજો કે તમારી આજુબાજુમાં કોઈ એવી ઘટના તમે જોઈ રહ્યા છો કે જેના કારણે આવું થઈ શકે છે, તો તરત જ એને અટકાવજો. જો તમારા અટકાવવાથી લોકોના જીવ બચશે. આજે 30 જણા, લગભગ 30 ડેડ બોડી મળી છે, હજુ તો આંકડો વધે એવું છે, તો 30 બોડી મળી છે, તો એ લોકોના એ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ફરીથી ગુજરાતમાં, આપણા ગુજરાતમાં આવી ઘટના ન બને એના માટે સૌ બધા કાળજી રાખજો. અને હવે મળીશું નવા વિડીયોમાં, હું તમારા માટે આવા જ વિડીયો બનાવતો રહીશ, તમે મને સપોર્ટ કરતા રહેજો, બસ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. સેમ પેજ છે ઇન્સ્ટાગ્રામમાં ચાવડા વ્લોગ્સ, ફેસબુકમાં બી સેમ પેજ છે ચાવડા વ્લોગ્સ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા વિડીયો બીજાને ફોરવર્ડ કરજો અને જોતા રહેજો. તમારા સાથ અને સહકારથી હું એક દિવસ આ પેમેન્ટ જે મળ્યું છે એના કરતાં વધારે પેમેન્ટ મને મળે એવું કંઈક કરતા રહેજો. તમારા માટે લઈને આવીશું નવા નવા વિડીયો. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે નવી જગ્યાએ, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય જય ગરવી ગુજરાત.